मारी वहाली बहनों कहानी शुरू करूँ तेना पहला वीडियो लाइक करीने तेना सब्सक्राइब करजो। नेत्रा ज्या प्रेम होय त्या उदास थवानी जरूरत ना होय। अकस्मातमां आपनू आवनार बाळक मृत्यु पाम्यू पण तू तो बची गई ए ज आनंदनी वात छे। सम्यक हूँ तारी अने डॉक्टरनी वात सांभळी गई छू। तमे मानता हता के हूँ बेभान छू पण हूँ ए ज वखते भानमां आवी। ए वातथी तू अने डॉक्टर बंने अजाण हता। नेत्रा एवी कोई वात नथी के जेथी तू दुखी थाय। प्रिय व्यक्ति ने खुश राखवा खोटू बोलवानी शू जरूरी छे। गमे त्यारे मारी वास्तविकतानो सामनो तो करवो ज पड़शे ने। तो शू थई गयू भले डॉक्टरे कह्यू आपणे माँ बाप नहीं बनी शकीए। आखी दुनियाना बाळको आपणा ज छे। आपणा बधा बाळकोने प्रेम आपीशू। दोस्तो वीडियो लाइक करजो। तमे फरीथी लग्न करी लो। अरे अग्निनी साक्षीए जन्मजन्म साथे रहेवाना सोगन खाधा छे। आटली फालतू वात माटे आपने छूटा पड़वानू? तने आवो विचार ज केम आवे छे? आपने तो संयुक्त कुटुंबमां रहीए छीए। मोटा ત્રણ ભાઈઓને ત્યાં બબ્બે બાળકો છે એ પણ આપણા જ છે ને। કહેવાય છે કે ખરાબ વાતો જંગલની આગ જેમ ફેલાઈ જાય છે। લોકોને પ્રિય એવો નિદારસ જ ગમે છે। સારી વાતો જલ્દી ફેલાતી નથી। સમય જતાં મોટા ભાઓએ કહેવા માંડ્યું સમ્યક તું આપણા ઘરમાંથી જ બાળક દત્તક લઈ લે। સમ્યકે જ્યારે નેત્રાને આ વાત કરી ત્યારે નેત્રાએ સખત વિરોધ કર્યો। બોલી આપણા ધંધામાં કરોડોનું ટર્નઓવર છે અને કરોડો રૂપિયાનો નફો છે। આ બધાની ગણતરી એ છે કે એ પૈસા ઘરમાં જ રહે। દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો। બીજું કે આપણે એને લડીશું કે મારીશું તો આ લોકો જ કહેશે કે એનો છોકરો ક્યાં છે। એના સાચા મા બાપની નજર સામે જ એ રહેશે। સતત એની પર એમનો માલિકી હક સાબિત કરવા પ્રયત્ન કરશે। એને આપણે આપણી રીતે ઉછેરી નહીં શકીએ। એના કરતાં તો આપણે કોઈ અનાથ બાળક દત્તક લઈશું તો એની જિંદગી બની જશે। જ્યારે સમ્યકે તથા નેત્રાએ એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે ઘરનાઓ સખત વિરોધ હતો કે એ બાળક કોણ જાણે કેવા સંસ્કારો સાથે પેદા થયું હોય એવું અજાણ્યું બાળક આપનું વારસદાર હોઈ જ ના શકે। સામે પક્ષે નેત્રાની દલીલ હતી કે આપની સંમતિ માત્ર ને માત્ર આપની જીવનશૈલીનું સ્તર બદલી શકે છે। પરંતુ બાળકને આપેલા વિચારો એની દાનત સંસ્કાર આવડત કે કર્મને નહીં બદલી શકે। એક જાણીતું ઉદાહરણ છે કે બે પોપટ એકસાથે જન્મે છે। એક પોપટ જ્યાં ઉછરે છે ત્યાં બીભત્સ શબ્દો બોલે છે। જ્યારે એક સજ્જનને ત્યાં ઉછેરતો પોપટ સીતારામ બોલે છે। બધા આધાર વાતાવરણ અને તમે આપેલા સંસ્કાર પર નિર્ભર છે। પરંતુ જ્યારે એમને દત્તક દીકરો લેવાનું નક્કી કર્યું ત્યારે સંસ્થાએ પૂછી લીધું કે તમે સંયુક્ત કુટુંબમાં રહો છો તો બાકીના કુટુંબના સભ્યોને વાંધો નથી ને, કારણ અમારી સંસ્થાનું બાળક ક્યારેય દુઃખી ના થવું જોઈએ। અમે ગમે ત્યારે અચાનક તમારી મુલાકાતે આવીને જોઈ જઈશું કે તમે બાળકને કઈ રીતે રાખો છો। દીકરો ખૂબ સુંદર હતો તેથી કહી શકાય કે દુશ્મનને પણ વાલો લાગે એવો હતો। પરંતુ બાળક સામે જોવાને બદલે ઘરના સભ્યોએ માત્ર પૈસા સામે જ જોયું, જેથી ઘરના સભ્યોની આંખોમાં માત્ર અને માત્ર નફરત જ જોવા મળતી। કોઈ બાળકને રમાડવા પણ તૈયાર ન હતું। સામ્યક અને નેત્રાએ તો વિશ્વાસ હતો કે બાળકને જોઈને ઘરના એમનો વિરોધ ભૂલી જશે, તેથી તો એમને એ બાળકનું નામ એકેય પાડ્યું હતું। પણ એમ કહી દરેકના સપના પૂરા ના થાય। નેત્રા તથા સમ્યક ઘરનાની એકેય પ્રત્યેની નફરત સહન ના કરી શક્યા, તેથી તો તેઓએ સ્વેચ્છાએ જુદા જવાનો નિર્ણય લઈ લીધો। સમ્યકને હતું કે ધંધો ભેગો છે એટલે એ લોકો ફેક્ટરીમાં તો પૂછશે જ કે એકે શું કરે છે, મજામાં છે, પણ કોઈએ ક્યારેય એને એના વિશે પૂછ્યું નહીં। સમય પસાર થતાં ક્યાં વાર લાગે છે, મોટા ભાઈના છોકરાઓ મોટા થતા ગયા, તેમ તેમ ફેક્ટરીમાં આવતા, પરંતુ બહુ ટૂંક સમયમાં એમને જોઈ લીધું કે ફેક્ટરીમાં તો સખત મહેનત કરવી પડે છે। મોજ શોખમાં ઉછરેલા છોકરાઓ મહેનત કરવામાં પાછા ફરવા માંડ્યા। પોતાના છોકરાઓને તો પોતે કંઈ કહેતા નહીં, પણ બાકીના ભાઈઓ કામચોરી ચલાવી લેતા નહીં। પરિણામ સ્વરૂપ ભાઈઓ વચ્ચે મનદુઃખ વધતા ગયા. દોસ્તો કહાની આગળ સંભળાવું
એના પહેલાં પ્લીઝ વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બાકીના ભાઈઓના દીકરાઓએ કહી દીધું, અમે વેતરું કરવા જન્મ્યા નથી, અમને અમારો ભાગ આપી દો, અમે અમારી રીતે જીવવા માંગીએ છીએ. ત્રણેય ભાઈઓની દીકરીઓ તો પરણી અને પરદેશદાઈ થઈ ગઈ હતી. દીકરાઓ તો માંડ ગ્રેજ્યુએટ થયા હતા, કારણ એમને મનથી નક્કી કરી લીધું હતું કે આપણે ક્યાં નોકરી શોધવા જવાની છે, તૈયાર ગાદીએ બેસવાનું છે. પરંતુ મહેનત કર્યા વગર પૈસાની પ્રાપ્તિ ના થાય એ વાતે ભૂલી ગયા હતા. ત્રણેય ભાઈઓના દીકરાઓએ એમની પસંદની યુવતીઓ સાથે લગ્ન કરી લીધા. જોકે એ બધી જ યુવતીઓ કરોડપતિની દીકરીઓ હતી, પણ બધા દીકરાઓએ કહી દીધું કે અમે કોર્ટમાં લગ્ન કર્યા છે, તો તમે અમારા લગ્નખર્ચના જે પૈસા બાજુએ મૂક્યા છે એ અમને આપી દો. ત્રણેય જણાએ લગભગ લગાડીને સરકારી નોકરી મેળવી લીધી, જેમાં ધંધા જેટલી જવાબદારીઓ નહીં અને રજાઓ તો ખરી જ. નોકરી તો સમાજને બતાવવા માટે કરવાની હતી, બાકી એમને મળેલી રકમમાંથી વ્યાજ જ ઘણું આવતું. કહેવાય છે કે સુખ હોય કે દુઃખ, બધા દિવસ સરખા જતા નથી. મોટા ભાઈ બીમાર પડ્યા ત્યારે ત્રણેયમાંથી કોઈનાય દીકરા ખબર જોવા ના આવ્યા. બાકીના ભાઈઓ જો એમની સાથે રહે તો ધંધામાં તકલીફ પડે. આખરે સમયે કહ્યું, તમને કોઈ વાંધો ના હોય તો એકે દવાખાને મોટા ભાઈ સાથે બેસશે. થોડી વાર માટે બધા સતબંધ બની ગયા. કોઈને સપને પણ ખ્યાલ ન હતો કે જેને તરછોડ્યો છે એ ચાકરી કરવા આવે. છેવટે વચલાભાઈએ થોડા ખચકાટ સાથે કહ્યું, પણ એકેને પૂછી તો જુઓ. એકેને પૂછવાની જરૂર જ નથી, એ તો અમારો કાહેગરો દીકરો છે. હાલે સીએના છેલ્લા ગ્રુપની પરીક્ષા આપવાનો છે, હજી મહિનાની વાર છે. એ ઘેર જ છે તો કાકા જોડે દવાખાને રહેશે. બીજી જ પળે સમ્યકે ફોન કર્યો કે એકે તું દવાખાને મોટા કાકા જોડે રહેજે. થોડી જ વારમાં એકે દવાખાને પહોંચી ગયો. એટલું જ નહીં, ડૉક્ટરને મળીને કાકાને બીમારીમાં શું ખાવું પીવું એ પણ સમજી લીધું. એટલું જ નહીં, એ જાતે જ ફળોનો રસ કાઢી આપતો. કાકીને પણ કહેતો, તમે ચિંતા ના કરો, હું છું ને. એકની સીએની પરીક્ષા પૂરી થયા બાદ રિઝલ્ટની વાર હતી. એ દરમિયાન બીજા કાકા પણ બીમાર પડ્યા, ત્યારે પણ એકએ જ ચાકરી કરી. એટલું જ નહીં, પણ એમના હાથ પગ કે માથું દુખતું હોય તો પણ તે દબાવી દેતો. એના સ્પર્શથી આત્મીયતાનો સહેજે અનુભવ થતો. એને ઘરની દરેક વ્યક્તિનો પ્રેમ જીતી લીધો હતો. દોસ્તો, પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એકે સીએમાં પ્રથમ આવ્યો હતો. હવે તો ઘરના બધા ખુશ હતા. એટલું જ નહીં, ત્રણેય કાકાઓએ અંદરોઅંદર નક્કી કર્યું કે સમ્યક ઘરમાંથી કાંઈ પણ લીધા વગર જતો રહ્યો હતો. એ બાબતનો પણ ક્યારેય ઉલ્લેખ નથી કર્યો. એકેને પણ ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. એની વાતોમાં નમ્રતા અને પ્રેમ જ દેખાય છે. એને સગા દીકરા કરતાં પણ બધાની વધુ ચાકરી કરી છે. આપણે એના માટે કંઈક કરવું જ જોઈએ. સીએમાં પ્રથમ આવવું એ તો ગૌરવની વાત છે. એ સાંજે ઘરના બધા સભ્ય એકેને મળવા આવ્યા. નેત્રા પણ ખુશ હતી. વર્ષો પછી બધા સમ્યકના ઘેર ભેગા થયા હતા. નેત્રાએ કહ્યું, બધા જમીને જ જજો. ચારે તરફ ઉલ્લાસનું વાતાવરણ હતું. છૂટા પડતા કાકાઓએ એકેના હાથમાં ચાવી આપતા કહ્યું, આ તારી ઓફિસની ચાવી, એમાં ફર્નિચર સાથે બધું તૈયાર જ છે. લેપટોપ તથા કમ્પ્યુટરો પણ મુકાવી દીધા છે. તું સીએ થયો અને પ્રથમ આવ્યો એ તો અમારા માટે ગૌરવની વાત છે. કાકા, હું દુનિયાની નજરમાં ભલે સીએ ગણાવું, પણ હું તો તમારા બધાનો પીએ થઈને જ રહેવા માગું છું. સમયક સમયે અમને સાચું સગભણ બતાવી દીધું. બને તો અમને ત્રણેય ભાઈઓને માફ કરજે. જતા જતા ત્રણેય ભાઈઓની આંખોમાં પસ્તાવાના કારણે આંસુ હતા, કારણ સમયે સગભણ સાચું બતાવી દીધું હતું. વહાલી બહેનો, હું તમારા માટે રોજ કહાની મૂકું છું. તમે મને મદદ કરવા માંગતા હો તો થેન્ક્સ તરીકે મને તમારાથી થાય એટલી મદદ મોકલી શકો છો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખશો અને જય શ્રી કૃષ્ણ લખશો, એક તો કોમેન્ટ તમારે કરવી જ પડશે.
धन्यवाद दोस्तों, दिल थी आभार। आवी ज कहानी हूँ रोज तमारा माटे मुकतो रहीश।